मोतीचारो साइन लैंग्वेज सांकेतिक भाषा डॉक्टर आईके विजयवाड़ा। एक युवक ने एक युवती कॉलेज ना छेल्ला वर्ष में एक ज क्लास में अभ्यास करता था। वर्षो थी बेव पाक्का दोस्तार हता अने जेम जेम उमर यौवन नी अंदर प्रवेश एम ए बेव एक बीजाना प्रेम में पड़िया। धीरे धीरे मैत्री प्रेम में बदलाय। आ उछांछड़ो प्रेम तो हतो नहीं, एक बीजाने बराबर जाण्या पछीनो आ प्रेम हतो। आ प्रेम नी अंदर दीवा स्वप्न नहोता, पण भविष्य नी जिंदगी केवी रीते पसार करी शकुशुं करीशुं एना माटेना साथे जोयेला सपनाओ हता। युवतीना माता पिता बहु ज अमीर, ज्यारे छोकरो घणो गरीब। हमेशा बने छे तेम युवतीना माता पिताए विरोध कर्यो, पण बन्ने एवा तो अड़ग रह्या, अड़ीखम रह्या जजुमा रितसरना अने जीत्या। युवतीना माता पिताए छेल्ले हा पाड़ी, बन्नेनुं वेविशाल थयुं अने वेविशाळनी वीटी पहेरावीने युवान परदेश भणवा माटे गयो। विदायनी क्षणे बेउ एकबीजाने भेटीने रड्या, कागळ लखवाना ने फोन करवाना वचनो आप्या। युवक परदेश जईने पोताना अभ्यासमां मंडाई पड्यो। युवतीए पण पोताना श्रीमंत पिताની ઓફિસમાં થોડું થોડું ધ્યાન આપવાનું શરૂ કર્યું। એક દિવસ સાંજે ઘરે પાછી ફરતી વખતે એ યુવતીની કારને એવો તો અકસ્માત નડ્યો કે એ કાર બે ત્રણ ગરથોલિયા ખાઈ ગઈ। ઘરની નજીકના જ વળાંક પાસે એની કારનો અકસ્માત થયો હતો। એ યુવતી બેભાન બની ગઈ। એ જાગી ત્યારે હોસ્પિટલના બિછાના પર એના સગા વાલાઓથી વીંટળાયેલી હતી। બધાની આંખમાં આંસુ હતા, એટલે એને ખાતરી થઈ ગઈ કે પોતે ભયાનક ગવાઈ હશે। પોતાની માને એને ધ્રુસકે ધ્રુસકે રડતી જોઈ એને થયું કે હું માને કંઈક સાંત્વના આપું। એણે હોઠ ફફડાવ્યા, પણ એમાંથી કોઈ અવાજ નીકળ્યો નહીં। એ જ સમયે એને એ પણ સમજાયું કે પોતે માને માત્ર રડતી જુએ છે, એનો અવાજ પોતાને સંભળાતો નથી। અને એને ખાતરી થઈ ગઈ કે પોતાની સાંભળવાની અને બોલવાની શક્તિ આ અકસ્માતમાં જતી રહી છે। એ ભાંગી પડી બિલકુલ જ, બીજા બધા ઘા એવા નહોતા, સાજા થતા વાર લાગે એવું પણ નહોતું, પણ આ શક્તિ તો ગઈ એટલે ગઈ। દવાખાનેથી ઘરે આવ્યા પછી એ રાત દિવસ રડે રાખતી। આ સમયગાળામાં પેલો યુવાન વારે વારે ફોન કરે, કેટલા બધા પત્રો લખે, પણ કોઈએ એને કશું જણાવ્યું પણ નહીં। છોકરી એના પત્રો વાંચ્યા રાખે છે આખો દિવસ, પણ એ ન તો એનો ફોન ઉઠાવે છે, ન એને સામો જવાબ આપે છે। પોતે બહેરી મૂંગી થઈ ગઈ છે, પોતાની જિંદગી હવે એનો કોઈ અર્થ રહ્યો નથી, તો પોતાના પ્રેમીનું જીવન શા માટે બગાડવું એવો એણે નિર્ણય કર્યો છે, અને એ નિર્ણયનો અમલ પણ એ કરે છે। વેવિશાળની વીંટી પાછી આપી અને એક કાગળ લખી એને મોકલી આપે છે। યુવક એ સિવાય બીજું કોઈ કારણ છે કે નહીં એ જાણવા માટે કેટલું બધું મથે છે, પણ પેલી કોઈ જવાબ આપતી નથી। માતા પિતાને મન થાય છે કે હવે આ દીકરી અહીંયા તો રડે જ રાખવાની છે, એનું મન બદલાય એટલા માટે એ લોકો આ શહેર છોડી અને બીજી જગ્યાએ રહેવા જતા રહે છે। યોગાનુયોગ એ નવા શહેરમાં પેલી યુવતીને સાઇન લેંગ્વેજ સાંકેતિક ભાષા શીખવાનો મોકો મળે છે। એ ભાષાના હાથ અને મોંના ઈશારા વડે બહેરા મૂંગા લોકો વાતચીત કરી શકે છે એવું એ જાણે છે, અને પોતાના પ્રેમીને ભૂલી શકે, રડવાનું ભૂલી શકે, દુઃખ ભૂલી શકે, એના માટે એ આ સાઇન લેંગ્વેજ શીખવામાં દિવસ રાત ઓતપ્રોત થઈ જાય છે। એક દિવસ એ જ્યાં રહેતી હતી એ શહેરની એની બહેનપણી એને મળવા આવે છે અને કહે છે કે પેલો યુવાન ભણીને આવી ગયો છે અને બધાને પૂછતો ફરે છે તમારા સરનામા માટે। પેલી યુવતી એની બહેનપણી પાસેથી વચન લે છે કે તું એને મારું આ સરનામું આપીશ નહીં। આજે વર્ષોથી જે ઘા જરાક રૂઝાઈ ગયેલો એ પાછો દૂજતો થાય છે અને ફરી પાછી એ બહુ રડે છે। એકાદ વર્ષ વળી પસાર થઈ ગયું। એક વર્ષ પછી એક રવિવારે સવારે પેલી બહેનપણી અચાનક જ પાછી આવે છે। એના હાથમાં નિમંત્રણનો એક કાર્ડ હતો।
પેલા યુવાનના લગ્નનું એક કાર્ડ હતું, કાર્ડના કવર પર મંગલ પ્રણય એવું છાપેલું હતું. પેલી છોકરીની આંખમાં પાણી આવી જાય છે. જો કુદરતે આ ક્રૂર થપાટ ન મારી હોત તો અહીંયા છોકરીની જગ્યાએ પોતાનું નામ હોત, એટલે ફરી પાછી આંખ નીતરી જાય છે. એક કવર ખોલે છે, કન્યાનું નામ વાંચતા તો એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે. એની આંખમાંથી આંસુની ધાર નીકળે છે, કારણ કે કન્યાની જગ્યા પર પોતાનું જ નામ લખાયેલું. આ તો અકલ્પનીય એવી ઘટના છે. એ પોતાની બહેનપણી તરફ જોવા માટે માથું ઊંચું કરે છે, જુએ છે, પેલો યુવક એની બહેનપણીની સાથે જ ઊભો હતો. યુવતીની સાથે નજર મળતા પેલા એ યુવકે સાઇન લેંગ્વેજથી પૂછ્યું, કેમ છો? આંસુની ધારા વચ્ચે યુવતીએ જવાબ આપ્યો, તું કેમ છો? આ એક વર્ષથી આવી ગયો હતો, તું હતો ક્યાં? યુવક ઈશારાથી યુવાને જવાબ આપ્યો, તને મળવા તો બહુ આતુર હતો, પણ આ સાઇન લેંગ્વેજ શીખવામાં એક વર્ષ ગયું મારું. મારે તને એ કહેવું હતું કે મોઢેથી બોલાતી ભાષા હોય કે ઈશારાથી, પ્રેમની ભાષા તો એક જ હોય, એ હૈયાની ભાષા છે. હું તને બહુ જ ચાહું છું ગાંડી. અવાજ જતો રહેવાથી કે કાન જતા રહેવાથી કે શરીર પાંગળો થાય તો પણ પ્રેમ થોડો પાંગળો થાય. તારો અવાજ હવે હું બનીશ, તારા કાન પણ હવે હું બનીશ, કારણ હું તને ખરેખર જ બહુ ચાહું છું. આટલું કહી પેલા એ ખિસ્સામાંથી વેવિશાળની મીટી કાઢી યુવતીની આંગળીમાં ફરીથી પહેરાવી દીધી. પછી બંને એકમેકને ભેટી પડ્યા. યુવક, યુવતી અને પેલી બહેનપણી, ત્રણેયની આંખમાંથી પ્રેમની, અમર પ્રેમની કે પવિત્ર પ્રેમની અશ્રુધારા વહી નીકળી.